देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल जय भगवान। मित्रों आज पुरुषोत्तम मासनो 19मो दिवस, आज त्रीजो अध्याय कर्मयोग एनी शुरुआत करिए छे। बहु महत्वनो एपिसोड छे, वीडियो ने अंत सुधी जोजो। मित्रों आज मात्र 1-6 श्लोकनी हूँ बात करूँ छू। अर्जुन प्रश्न पूछे छे कि भगवान तमे जो ज्ञान ने कर्म थी चढ़ियातु मानो छो तो मने घोर युद्ध नी अंदर शू काम जोड़ावो छो? आ घोर युद्ध करवानू तमे शा माटे मने कहो छो? आटलू भयंकर पाप करवानू जो तमे तमे कर्म करता ज्ञान ने चढ़ियातु मानो छो तो पछी आ घोर कर्म मने शू काम धकेलो छो? आ घोर कर्म नी अंदर, आ युद्ध नी अंदर। पछी अर्जुन कहे छे तमे तमे बे बाजूनू बोलो छो, भेड़सेड़ वाला वाक्यो बोलो छो, घड़ीक में ज्ञान ने घड़ीक में कर्म ने, एटले आवा भेड़सेड़ वाला वाक्यो थी मारी बुद्धि विवेक नथी करी सकती, एटले मारा माटे जे सर्वश्रेष्ठ होय ए एक ज वात को। त्यारे भगवान हसता हसता कहे छे कि अर्जुन कर्मनो त्याग करवाथी, कोई माणस कर्मने छोड़ी दे, कर्मनो त्याग करी दे, तो कर्मनो त्याग करवाथी क्यारे कर्म योग सिद्ध थतो नथी। कर्म करवाथी ज कर्म योग सिद्ध थाय छे, अने कोई कर्मने छोड़ी अने एकांतवास में जतो रहे, आ कर्म बधा छोड़ी दे, तो कर्मने छोड़वाथी ए सांख्य योग एटले ज्ञान योग ने पामी शकतो नथी। आ वात करी मित्रों, અને એના પછીના શ્લોકમાં કહ્યું અર્જુન મનુષ્ય માત્ર એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિ જનિત ગુણો દરેક મનુષ્યને પ્રકૃતિ જનિત ગુણો વડે પરવશ થઈને કર્મ કરવું પડે છે। કોઈ પણ માણસ ક્ષણ માત્ર પણ कर्म कर्या वगर रहेतो नथी। साहेब कोई कहे छे कि हूँ ध्यान में बेसी गयो एकांतवासनी अंदर अने आम ध्यान करी दीधुं, अने ध्यान में तो मैं कोई कर्म नथी करतो, हूँ कशुं कोई क्रिया कोई इंद्रियो मारी काम नथी करती। साहेब मोटा में मोटी भूल थाय छे। गीता में कर्म बे प्रकारना खाया छे, स्थूल कर्म अने सूक्ष्म कर्म। कदाच माणस थोड़ कर्म थी छटकी सके, सूक्ष्म कर्म थी आ दुनिया नी अंदर कोई पण माणस एवो पैदा नथी थयो, भविष्य में पैदा नथी थवानो। साहेब मनहरभाई गेरंटी आपे के सूक्ष्म कर्म थी कोई माणस छटकी सके। आगळ वात करीशुं ज्यारे एनो समय आवशे त्यारे। आखू स्थूल कर्म ने सूक्ष्म कर्मनुं आखू विज्ञान खुल्लुं थशे मित्रों। आ मनहरभाईना निमित्ते ભગવાન એમ કે દરેક મનુષ્ય પ્રકૃતિ જનિત ગુણો વડે પરવશ થઈને, પરવશ એટલે લાચાર થઈને કર્મ કરવું જ પડે। અને મિત્રો હું તમે જોઈએ છે જન્મથી મોત સુધી કોઈ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી। આ સંસાર છોડીને સાધુ થઈ જાય ને એ સાધુને પણ સાહેબ ભિક્ષા માગવા બે ટાઈમ પેટનો ખાડો પૂરવા માટે ભિક્ષા માગવાનું કર્મ પણ એને કરવું પડે છે। એટલે કહ્યું ભગવાને કે પ્રકૃતિ જનિત ગુનો વડે પરવશ થઈને લાચાર થઈને કર્મ કરવું પડે છે, લાચાર થઈને કર્મ કરવું પડે છે। એનો અર્થ દેશી ભાષામાં કહું તો બાપાની બોઈ ઝાલીને કર્મ કરવું પડે। સાહેબ એક વસ્તુ સમજી લો, જન્મથી મોત સુધીનો મારો તમારો સંસાર, મારું તમારું જીવન એ મર્યાદિત નથી, એ ફરજિયાત છે। ફરજિયાત એટલે બાપાની બોઈ ઝાલીને કરવું પડે। અને કોઈ અહંકારથી એમ માનતો હોય કે ના હું મારા મન ભાવે પ્રકૃતિ જનિત ગુણો વડે પરવશ થઈને હું કર્મ લાચાર થઈને કર્મ નથી કરતો, હું મારી સત્તાથી કરું છું, તો સાહેબ એને મારી ચેલેન્જ છે કે એક અઠવાડિયું તું ઘર તારા ઘરમાં તારી તારા રૂમમાં એક અઠવાડિયું એકાંતમાં બેસી જો। નહીં બેસાય સાહેબ, કુદરત એવિડન્સ સંજોગો એવા પ્રોવાઈડ કરશે કે એકાંતવાસ છોડીને
ધંધા નોકરી પર ખેતી પર દોડવું પડશે, પ્રકૃતિ નહીં છોડે સાહેબ. ત્રણ પ્રકારની પ્રકૃતિ, સત્વ, રજસ અને તમસ, મારી તમારીના દુનિયાના દરેક મનુષ્યની પ્રકૃતિમાં ત્રણ ગુણો છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તમોગુણવાળી પ્રકૃતિ જેમાં જેમાં 80% ઉપર તમોગુણ હોય, એ તમોગુણવાળી પ્રકૃતિ માણસને અધોગતિમાં લઈ જાય. 80% ઉપર સત્વગુણવાળી પ્રકૃતિ હોય એને સુપર હ્યુમન બનાવે, એ દેવગતિમાં લઈ જાય. અને રજોગુણ હોય જેની અંદર 80% વધારે, એ મનુષ્યપણાને પામે છે. આ એનું સાયન્સ છે, આ એનું વિજ્ઞાન છે પ્રકૃતિનું. પણ એ પ્રકૃતિને આપણે મનુષ્ય ભાવમાં બદલી શકીએ, એ સત્તા મને તમને છે સાહેબ. આ ગુણ વિજ્ઞાન ગીતામાં ખુલ્લું કહે, આ સત્તાની કોઈને ખબર નથી. આપણે મહાપુરુષોના જીવન ચરિત્રો સાંભળ્યા, બરાબર છે, એ સાંભળવા જોઈએ અને એમાંથી એને આદર્શ આપણે બનાવવો જોઈએ. પણ મિત્રો, આ જે સત્તા મળી છે, તમે ધારો તો નવી પ્રકૃતિ તમારી સત્વ બનાવી શકો, નવી પ્રકૃતિ તમે રજોગુણ બનાવી શકો, નવી પ્રકૃતિ તમે તામસી બનાવી શકો. આ દેહમાં મળેલી તામસી પ્રકૃતિને તમે સાત્વિક પ્રકૃતિમાં ફેરવી શકો એવી સત્તા 100% મનુષ્ય અવતારમાં માત્ર ને માત્ર મનુષ્યને મળી છે, જાનવરને કે દેવોને નથી મળી. ને આ સત્તા મારીને તમારી પાસે, જ્યાં સુધી આ શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધી સત્તા છે. એ સત્તાને ઓળખી લેવાની જરૂર છે. અને સાહેબ, એ શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધી એ સત્તાનો ઉપયોગ કરી લેવા જેવી, બાજી સુધારી લેવા જેવી છે બગડેલી બાજીને. આ મણરભાઈનો આખી ભગવદ્ ગીતાનો સત્સંગ સળંગ સાંભળશો અને તમને તમારો આત્મા એમ કે મેં બાજી બગાડ નાખી છે યાર, મેં ભ્રષ્ટાચાર કર્યો છે, મેં મફતનું લીધું, ગરીબોના ગળા કાપ્યા છે, જનતાનું લોહી ચૂસ્યું છે. જ્ઞાન સાંભળ્યા પછી, ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળ્યા પછી તમે ધારો તો બાજીને સુધારી શકું. મિત્રો, જે પ્રકૃતિ ઉકલી ગઈ, જે કર્મો થઈ ગયા, એ કર્મો તો ભોગવવા જ પડશે મિત્રો, પણ આવતા ભવની બાજી તમે સુધારી શકશો યાર. એટલા કર્મો ભોગવ્યા પછી, એના ફળ ભોગવ્યા પછી એવી પ્રકૃતિ નહીં બંધાય. જો આ જ્ઞાનને ફોલો કરશો તો, આ જ્ઞાનનું ચિંતન કરશો, આ જ્ઞાનને સાંભળશો, સમજવાનો પ્રયત્ન કરશો તો મિત્રો, તાકાત છે આ જ્ઞાનની અંદર. સાહેબ, એટલે મેં કહ્યું, ચાર વખત કહ્યું કે આ બ્રહ્માંડનું ગૂઢ રહસ્ય અર્જુન તારી આગળ હું ખુલ્લું કરું છું. એટલે પ્રકૃતિ જનિત ગુણો, પ્રકૃતિ જે લઈને આવ્યા હોય એ પ્રકૃતિ ના છોડે. આપણે ગામડામાં કહેવત છે, પ્રકૃતિ અને પ્રાણ બંને સાથે જાય યાર. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, આવું કહેવાય. આવી આવી લોકવાયકાઓ છે પ્રકૃતિ માટે. દુર્વાસાનો પ્રસંગ કહું, બરાબર સાંભળજો ધ્યાનથી. એક વખત દુર્વાસા, આપણને ખબર છે, કોઈ ક્રોધી માણસ હોય ને એનું ઉદાહરણ આપવું હોય તો દુર્વાસાનું અપાય. ભયંકર ક્રોધી પ્રવૃત્તિ એમની, છતાંય દુર્વાસા જ્ઞાની હતા યાર, સ્થિતિ પ્રજ્ઞ હતા. ભયંકર ક્રોધી, અને ક્રોધી એમની એમની જે પ્રકૃતિમાં ક્રોધ લઈને આવ્યા હતા, એ ક્રોધની પ્રકૃતિ કોઝલ બોડીમાં, કારણ શરીરમાં લઈને આવ્યા હતા. એટલે એ ક્રોધની પ્રકૃતિ એનો પ્રભાવ બતાવે. એક વખત નક્કી કર્યું કે દ્વારિકા જાઉં અને કૃષ્ણ ભગવાનને હું ગુસ્સે કરું, જોઉં કેમ ગુસ્સે નથી થતા. એવું નક્કી કરીને નીકળ્યા દ્વારિકા, અને કૃષ્ણ ભગવાનને ત્યાં જઈ, ને ભગવાનને ખબર પડી ગઈ કે માનો ના માનો પણ દુર્વાસા મને ગુસ્સે કરવા આવ્યા છે.
ક્રોધે મારામાં ક્રોધ જોવા આવ્યા છે. અને એ જ્યારે જમવા બેઠા ત્યારે ખીર બનાવી હતી, કહેવાય છે કે એ ખીર આખા શરીરે ચોપડી દીધી, ખાવાને બદલે આખા શરીરે ચોપડી દીધી. અને પછી મિત્રો એ ઊભા થઈ, અને ઊભા થયા પછી કૃષ્ણ ભગવાનને કહ્યું કે હવે તમે ઘોડો બનો અને હું તમારી ઉપર બેસું. આખા શરીરે ખીર ચોપડેલી, ઇતિહાસમાં લખેલું છે આ. અને ઉપર બેઠા, આખા મેલમાં ફરે છે ઘોડા પર ઉપર બેસીને ઘોડો કરીને. સાહેબ વિચાર કરો તો એ કૃષ્ણ ભગવાનના મોઢાની એક રેખા બદલાતી નથી, એ જ હાસ્ય. અને દુર્વાસાને કહે છે કે ઋષિવર, તમારા જેવા જ્ઞાની પુરુષ મારી પીઠ ઉપર બેસે એવું અહોભાગ્ય કોને થાય. હું આજે ધન્ય થઈ ગયો કે આપના જેવા જ્ઞાનીની સેવા કરવાનો મને લાભ મળ્યો. આવું જ્યાં બોલ્યા ને ત્યાં તો દુર્વાસા પગમાં પડી ગયા કૃષ્ણ ભગવાનને. આવ્યો તો તમને ક્રોધે કરવા, તમારા મધુર વચનો સાંભળી મારો ક્રોધ સમી ગયો છે, મારો ક્રોધ શાંત થઈ ગયો છે. દુર્વાસાએ બોલવું પડ્યું. ત્યારે ભગવાન કૃષ્ણ ભગવાન એટલું બોલેલા જે ગીતામાં વાત કરી છે. ભગવાન દુર્વાસાને કહે છે કે ગુરુજી, તમે ક્રોધની પ્રકૃતિ લઈને જન્મ્યા છો, એટલે ક્રોધની પ્રકૃતિ તમે ક્યારેય નહીં છોડી શકો. હું શાંત પ્રકૃતિ લઈને જન્મ્યો છું, એટલે મારી શાંતિની પ્રકૃતિ તમે ગમે એટલા પ્રયત્નો કરશો ને તો એ મારામાં ક્રોધ નહીં થાય, ક્રોધ ઊભો જ નહીં થાય. અને એટલે કદાચ દુર્યોધને પણ કહેવું પડેલું કે હું ધર્મને જાણું છું અને અધર્મને જાણું છું, પણ હું અધર્મની પ્રકૃતિ લઈને આવ્યો છું એટલે હું ધર્મનું આચરણ નહીં કરી શકું. સાહેબ આનો કોઈ દુરુપયોગ ના કરે પ્રકૃતિ ઉપર જઈને કે હું તો બીડીની પ્રકૃતિ લઈને આવ્યો છું, બીડી અને બીડી પીવાની. સાહેબ આ અંદર હૃદયમાં રાખવાની વાત છે. આ પ્રકૃતિનું વિજ્ઞાન કહ્યું છે કે દરેક મનુષ્ય પ્રકૃતિ જનિત ગુણો સામે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે, પણ મિત્રો જ્યારે ખરાબ પ્રકૃતિ મારી નીકળે ને ત્યારે એને ક્યારેય સપોર્ટ નહીં કરવાનો, એના વિરોધમાં બેસવાનું. આ ચાવી બતાવું છું તમને, એ ખરાબ પ્રકૃતિને કાઢી નાખવાની ચાવી બતાવું છું. કોઈના પર ગુસ્સો થઈ ગયો, ક્રોધ થઈ ગયો, કોઈને કોઈના માટે ખરાબ શબ્દો બોલાઈ ગયા, કોઈના માટે ખરાબ ભાવ થઈ ગયો, ગુસ્સામાં ગુસ્સામાં કોઈને તમે ઝાપટ મારી દીધી, પેલાને ખોટું લાગ્યું, તરત જ એના વિરોધમાં બેસો ના, આવી પ્રકૃતિ ના હોવી ઘટે. અંદર બેઠેલા પરમાત્માની સાક્ષી માફી માંગો કે બસ એક 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 તમે એના પર ચોકડી મારો, એ પ્રકૃતિ પર એને સપોર્ટ કરશો ને તો એનું બીજ પડશે એ પ્રકૃતિ, તમે એ પ્રકૃતિમાં ઊંડા ઉતરશો. એટલે ખાસ યાદ રાખો, કોઈ છોકરી જતી હોય, કોઈ સ્ત્રી જતી હોય અને વિષયવાસનાનો ભાવ જાગે, તરત જ એના પર ચોકડી મારો. આની જગ્યાએ મારી બહેન હોય, આની જગ્યાએ મારી દીકરી હોય અને એના ઉપર કોઈ ખરાબ ભાવ કરે તો મને ગમે ના ગમે, બસ આવું ચિંતન કરો સાહેબ, અંદર જે ખરાબ ભાવ ઊભો થયો છે ને એ તરત ઉડી જશે. હંમેશા ખરાબ ક્રિયા થાય, ખરાબ ભાવ થાય, ખરાબ પ્રકૃતિ નીકળે, તામસી પ્રકૃતિ નીકળે ને હમ કોઈ દિવસ એને સપોર્ટ ના કરશો. હું અધિકારી છું, ભ્રષ્ટાચારમાં મેં 5000 લઈ લીધા, પણ લીધા પછી મને પસ્તાવો થાય, એને બોલાવો પાછો, લે ભાઈ તારા 5000 પાછા, મને ના ખપે, અનહકનું ના ખપે, મને પરસેવાનું જે
મને પગાર મળે છે, બસ એમાં મને સંતોષ છે, એને પાછા આપી દો 5000 યાર. તામસી પ્રકૃતિ તમારી ઊભી થઈ જાય ને, અને 5000 લઈ લીધા, બીજી ક્ષણે એને ચોકડી મારો, ના આ ના હોવું જોઈએ, મારાથી મફતનું ના લેવાય. 5000 જેના લીધા એને પાછા આપી દો યાર, જીવનની બાજી પલટાઈ જશે, 1,00,000% ગેરંટી સાહેબ. આ જ્ઞાનમાં આટલી તાકાત છે યાર. આખું ભાવ વિજ્ઞાન, સ્થૂળ કર્મ, સૂક્ષ્મ કર્મ, 13મા અધ્યાયમાં હું ખુલ્લું કરવાનું છે. મનહરભાઈ માત્ર નિમિત્ત બનવાના છે. જ્ઞાન તો કુદરતનું છે યાર, જેનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોઈ ના હોય યાર. કુદરત સિવાય બીજો કોઈ ના હોય, એનો ઓનર કુદરત છે. ગીતામાં આ જ્ઞાન કહ્યું છે. એટલે હંમેશા જ્યારે ખરાબ પ્રકૃતિ નીકળે ને, ત્યારે એને દબાઈ દેજો. એને એને વિરોધ પક્ષમાં બેસો ને તો એ પ્રકૃતિ બે. હા, સાત્વિક પ્રકૃતિ નીકળે ને તો એને સપોર્ટ કરજો યાર. કોઈ ભૂખ્યા માણસને તમે એક રોટલો આપો, એક રોટલી આપો યાર, ખાવાનું આપો ને, તો એને સપોર્ટ કરજો એ પ્રકૃતિને, કે ભગવાન હજુ મને એવી શક્તિ આપ કે આવા હજારો લાખો ભૂખ્યા માણસોને હું જમાડી શકું. એના પક્ષમાં બેસો યાર, કારણ કે સાત્વિક પ્રકૃતિનું તો પુણ્ય બંધાય છે, અને એ પુણ્ય હશે તો જ મોક્ષનું બીજ પડશે. બેલેન્સ હશે તો જ ચેક ક્લિયર થશે, બેંકમાં નહીં થાય. પુણ્ય જોઈશે સાહેબ મુક્તિ માટે, પુણ્ય વગર નહીં થાય. એટલે હંમેશા સાત્વિક પ્રકૃતિ નીકળે એને સપોર્ટ કરો. એના માટે, સાત્વિક પ્રકૃતિ માટે કુદરત પાસે, ભગવાન માટે શક્તિ માગો યાર. બાકી ભગવાને કહ્યું કે પ્રકૃતિ જનિત ગુણો સામે પરવશ થઈને દરેક માણસે કર્મ કરવું પડે છે. કર્મયોગ 3જા અધ્યાયની અંદર શરૂઆતમાં આવું એટલા માટે કહેવું પડ્યું કે અર્જુન, જીવ માત્ર, મનુષ્ય માત્ર, જન્મથી મોત સુધી કોઈ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી સાહેબ. અને 6ઠા શ્લોકમાં કહ્યું, જે મૂઢ મનુષ્ય ઉપર ઉપરથી ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે, ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે, પણ અંદર મનમાં વિષયોનું ચિંતન કરે છે, અર્જુન એ મહા ઢોંગી છે, દંભી છે. આવો શબ્દ વાપર્યો છે યાર. મહેરબાની કરીને હું દ્રષ્ટાંત આપું છું, સમજી લેજો. કૃષ્ણની નજરમાં આપણે ઢોંગી નથી બનવું, આપણે દંભી નથી બનવું. મારે ને તમારે ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળીને, એને શ્રવણ કરીને ઉત્તમ ગતિને પામવું છે યાર. કૃષ્ણને પ્રિય બનવું છે આપણે તો. એટલે ખાસ સમજી લેજો. ફોર એક્ઝામ્પલ, એક માણસ અભાવે બ્રહ્મચારી, એને છોકરી નથી મળતી, સમાજમાંથી લગ્ન નથી થતા, 35-40 વર્ષની ઉંમર વીતી જાય છે, 40-45 વર્ષની ઉંમરે એ માણસ ઘર છોડીને નીકળી જાય છે, કોઈ આશ્રમમાં જાય છે, કોઈ ધર્મશાળામાં જાય છે, ગમે ત્યાં સેવા માટે. એને ખબર છે કે હવે હું એકલો જ છું, કોના માટે મારે ભેગું કરવાનું. સાહેબ એ બ્રહ્મચારી કહેવાય ને, પણ હું એને અભાવે બ્રહ્મચારી કહું છું. છોકરી નથી મળી ને એટલે બ્રહ્મચારી રહ્યો નથી, બ્રહ્મચારી રહેવું પડ્યું છે. એ ધર્મશાળામાં કામ કરતો હોય, કોઈ આશ્રમમાં કામ કરતો હોય, કોઈ ધાર્મિક જગ્યાએ કામ કરતો હોય, પણ સાહેબ લાલ પીરું જતું હોય ને રસ્તા ઉપરથી, અને એની આંખોમાં સાપોલિયો સળવડે, અંદર વાસનાનો કીડો સળવડતો હોય, ભગવાને એને ઢોંગી અને દંભી કહ્યો છે. ઇન્દ્રિયો કંટ્રોલમાં છે, ઇન્દ્રિયો એટલા માટે કંટ્રોલમાં છે કે હું એક આશ્રમમાં કામ કરું છું, હું એક ધર્મશાળામાં કામ કરું છું, હું એક ધાર્મિક જગ્યાએ, હું મંદિરમાં કામ કરું છું, એટલે મારાથી આવું કાર્ય ના થાય, ખરાબ કામ ના થાય, મારાથી કોઈની ઇજ્જત ના લેવાય. ઇજ્જત નથી લઈ શકતો સમાજના ડરે, લોકો મને મારી નાખશે એ બીકે,
મારા ઉપર એક ધાર્મિક માણસ છું એનું લેબલ લાગ્યું છે, એને છાંટા લાગશે. એટલા માટે જે સ્ત્રીને જોઈને વાસનાનો કીડો સળવડે છે, હું એનું નામ નથી લઈ શકતો, એના પર રેપ નથી કરી શકતો, અથવા તો એને હું છેડતી નથી કરી શકતો. એ ડર ન માર્યો, પણ અંદર મનમાં વિષય વાસના કીડો એટલો બધો સળવડે છે, રાતે પણ ઊંઘમાં પણ સપનામાં પણ એ સુંદર સ્ત્રી એને દેખાતી હોય અને મનમાં એમ વિચારતો હોય, કદાચ જો એ બેન એકલા મળે, અથવા તો એ બેન મને સામેથી પ્રપોઝ કરે તો હું તૈયાર થઈ જાઉં એની સાથે લગ્ન કરવા. વિષયોનું ચિંતન, ઇન્દ્રિયો કંટ્રોલમાં છે, ઇન્દ્રિયો કાબુમાં છે, પણ ઇન્દ્રિયોના વિષયોનો રસ નથી ગયો સાહેબ. 24 કલાક વિષય ભોગવવાનો રસ તો અંદર પડેલો છે. આવા લોકોને 3 અધ્યાયના 6 શ્લોકમાં ભગવાને મૂઢ અને દંભી કહ્યા છે સાહેબ. વિચારો, હજુ એક દાખલો આપો. 11 અસ કરી હોય યાર, કોઈ શનિવાર કર્યો હોય, સોમવાર કર્યો હોય, ઉપવાસ કર્યો હોય, અને એ દિવસે, આ મારો જાત અનુભવ કહું છું તમને, એ દિવસે હું કોલેજમાં હતો ત્યાં સુધી ગુરુવાર કરતો હતો, પણ બધાને એક માન્યતા હતી કે ભાઈ છોકરાઓ ભણતા હોય, ભણતા વિદ્યાર્થીએ ગુરુવાર કરવો જોઈએ. ગુરુવારે વિદ્યાનો દિવસ કહેવાય, ગુરુ એટલે આપણા શિક્ષક ગુરુ કહેવાય, એટલે કે ગુરુવાર કરવો જોઈએ, એનાથી વિદ્યા મળે આપણને. એટલે મારી ઠોકીને ગુરુવાર મારી પાસે કરાવવામાં આવતો હતો, ઘેરથી કહેવામાં આવતા હતા, મા બાપ પણ કહેતા કે ના ગુરુવાર એક તો કરવાનો જ ભણતા વિદ્યાર્થી. આવું એક મગજમાં ભરાઈ ગયેલું, ગુરુવાર કરીએ. બપોરે 3 વાગે 4 વાગ્યાના રહોડા મોટા ચાલુ થઈ જાય, હોજે 7 વાગતા સુધી તો 5-6-8 વાગે હજુ જમવાની કેટલી વાર, કકડીને ભૂખ લાગી છે, હજુ જમવાની કેટલી વાર સાહેબ. 2 વાગ્યાનું મન જે છે એ રસના વિષયમાં, જમવાના વિષયમાં, ઇન્દ્રિય ભરે મારી કંટ્રોલમાં છે, હું ખાતો નથી, પણ 2 વાગ્યાથી ચિંતન મારું ભોજનનું છે, ભોજનના રસનું ચિંતન છે, વિષયનું ચિંતન છે સાહેબ. ભગવાને એને ઢોંગી કહ્યું અને દંભી કહ્યો, અને જ્યારે આ સમજણ આવી ને ત્યારે સાહેબ ઉપવાસ છોડી દીધો. હા, કોઈ દિવસે પેટ બગડે, શરીર બગડે, ગમે તે હોય, બીમાર પડ્યા હોય તો 2-3 ઉપવાસ કરી લઈએ, એની ના નથી, ઉપવાસ ખોટોય નથી, પણ જો ઉપવાસ કર્યા પછી ખાવામાં જ ચિત રહેતું હોય, ઘરને બાઈને કેળોની લારી આવે એટલે 500 ગ્રામ કે કિલો કેરો લઈ લેવાનો, 2-3 કિલો ઠૂકી જવાનો, બરાબર 2-3 કેરો ખાઈ જવાનો, 2-4 વેફર લઈ આવવાની બટાકાની, એ વેફર ખાઈ જવાની, પાછા મોરી શેકેલી શીંગ અને ગોળ ખાય, પાછા હાબુદોનાની પાપડી તરે, એ હાબુદોનાની પાપડી ખાય. સાહેબ ઉપવાસ કર્યો, આ ઇન્દ્રિયને મેં આરામ આપવા માટે ઉપવાસ કર્યો, પણ મનમાં એ રસનું ચિંતન છે, એટલા માટે આ ખાઉં, પેલું ખાઉં, પેલું ખાઉં, આખો દિવસ એનું ચિંતન. એના કરતાં તો ઉપવાસ ના કરવો સારો સાહેબ. ઉપવાસ તો એને કહેવાય કે ઉપવાસ કર્યા પછી છે ને, સાચો ઉપવાસ કોને કહેવાય સમજી લો બરાબર. જે દિવસે તમે ઉપવાસ કરો ને, તે દિવસે આ મોઢું જે ઇન્દ્રિય છે, આપણી જીભ, એ જીભને ટોટલી આરામ આપી દેવાનો છે. એકટાણા કરતા હોય તો સહજ સુધી મનમાં ખાવાનું યાદ ના આવવું જોઈએ, એ વિષય અંદર યાદ ના આવવો જોઈએ ભોજનનો. બાકી જો ઉપવાસ કર્યા પછી શું ખાઈ લઉં, શું ખાઈ લઉં, એ જો ચિત્તમાં રમતું હોય ને, તો એને ભગવાને ઢોંગી કહ્યો છે, દંભી કહ્યો છે, મૂઢ કહ્યો છે. આ શબ્દો વાપર્યા છે, આટલા ખતરનાક શબ્દો વાપર્યા છે ગીતામાં. એનાથી બેટર છે કે ઉપવાસ ના કરવો જોઈએ. સાચો ઉપવાસ સમજી લો.
સાંજે એકટાના કરતા હોય તો સાંજે સાત વાગે જ અંદર વિચાર આવવો જોઈએ જમવાનો. ઉપવાસ તો એને કહેવાય કે આખો દિવસ અગિયારે અગિયાર ઇન્દ્રિયો પરમાત્માના કામ માટે, પરમાત્મામાં ચિત્ત પરોવાયેલું હોય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આખું અંતઃકરણ પરમાત્મામાં હોય, ધર્મ કાર્યમાં હોય, ધર્મ ધ્યાનમાં હોય. મારા પગ સાહેબ ઉપવાસના દિવસે મંદિરે ચાલીને ભગવાનના દર્શન કરવા માટે વપરાવા જોઈએ. હાથ અગરબત્તી દીવો છે, જે કંઈ મારું કર્મકાંડ કરતો હોય એના માટે વપરાવા જોઈએ. ઉપવાસના દિવસને આ હાથ, મારા હાથથી કોઈ ભૂખ્યાની આતરડી ઠરવી જોઈએ. આ હાથથી કોઈને ટુકડો રોટલો આપું ને એની આતરડી ઠરે ને, તો કહ્યું છે જ્યાં ટુકડો ત્યાં ઢુકડો. યાર જો જોગી જલ્યાન ઇતિહાસના પાના યાદ કરે, એક જ નિયમ અપનાયો, ટુકડો ત્યાં હરી ઢુકડો. ઉપવાસને દાડે કોઈને આપો યાર. આ હાથ જે છે ને ઇન્દ્રિયો, એ બીજાનું જૂટવવા માટેની, તે દિવસે કોઈની આતરડી ઠારો યાર. દાન કરો નાનું મોટું કશું નહીં, તો યાર એક પાર્લેનું 5 રૂપિયાનું પેકેટ ભૂખ્યા બાળકને કૂતરાને ખવડાવી દો ઉપવાસના દિવસે. કાન ઉપવાસના દિવસે સત્સંગને કથા સાંભળવા માટે વપરાવા જોઈએ. આ સાચો ઉપવાસ સમજી લેજો. સારી વાતો, સત્સંગની વાતો, સંસ્કારની વાતો એ સાંભળવા માટે મારા કાનનો ઉપયોગ થવો જોઈએ. મારી જીભ કોઈની નિંદા માટે નહીં, કોઈની ચાડી ચુગલી કે કુથલી માટે નહીં, પણ મારી જીભ બે સારા માણસો, સજ્જન માણસો બેઠા હોય, સત્સંગી માણસો બેઠા હોય, એમની સાથે આધ્યાત્મિક વાતો કરવા માટે, આધ્યાત્મિક તત્વજ્ઞાનની ચર્ચા કરવા માટે મારી વાણી વપરાવી જોઈએ. જીભ એના માટે વપરાવી જોઈએ યાર. મન જે છે એ મન પરમાત્માના ચિંતન માટે વપરાવવું જોઈએ, પરમાત્માની વાતો માટે. ગીતામાં કહેલી જે ભગવાને વાતો કરી છે, જે જ્ઞાન કહ્યું છે, જ્ઞાનના ચિંતન માટે મારું મન વપરાવવું જોઈએ ઉપવાસના દિવસે. તો સાચો ઉપવાસ કહેવાય. અને પછી એને સાંજે જમવાનો થાય ત્યાં સુધી એને 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 એ વિષય ઊભો ના થાય જમવાનો. આ સાચો ઉપવાસ. ગીતામાં કૃષ્ણ ભગવાન આ વાત કરે છે કે ઉપવાસ કરવો હોય તો આવો કરો. બાકી તો કયું, મૂળ મનુષ્યોની ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો કાબૂમાં હોય છે, પણ અંદરથી ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે, રટન કરે છે, એ અર્જુન ઢોંગી, મૂઢ અને દંભી છે. એટલે આ ખાસ વાત યાદ રાખજો મિત્રો. એટલે હું કહું છું યાર કે કોઈ સાધુ થઈ ગયો હોય સંસાર છોડી અને જતો રહ્યો હોય જંગલની અંદર, હિમાલયમાં 15-20 વર્ષ તપશ્ચર્યા કરીને આવ્યો હોય, અને ત્યાંથી આવ્યા પછી પણ એ સાધુ જો બેઠો હોય ને અને સુંદર સ્ત્રી જતી હોય, એના મગજમાં જો વાસનાનો કીડો ઊભો થાય મનની અંદર, તો સમજી લેવાનું પોણીનો ભૂ, એની 10-15 વર્ષની તપશ્ચર્યા ખલાસ થઈ ગઈ યાર. એને ઢોંગી, દંભી, મૂઢ કયો કે બહાર ઇન્દ્રિયો કન, પણ અંદર મનમાં વિષયોનું ચિંતન કરે છે. 40 લાખની ગાડી જોઈને એને એમ થાય, સાધુ નહીં એમ થાય, મારા હાડી યારે આવી ગાડી જોઈએ. જુઓ છો કળિયુગમાં, યાર કળિયુગ છે, દુષ્મકાળ છે યાર. સરસ રૂમ હોય એસીવાળી, સાદી રૂમમાં ના ફાવે મારે, મારે તો એસીવાળી રૂમ જોઈએ. સરસ મજાનો બેડ જોઈએ સુવા માટે, અને પડતામાં ઊંઘ આવી જાય એવું પોચું પોચું ગાદલું જોઈએ. એસી ગાડી વગર મારાથી કોઈ ગામમાં સત્સંગ કરવા ના જવાય, કોઈ પ્રવાસ કરવા ના જવાય. સાધુ તો યાર એસી ગાડી છું, પેલો છકડો ખડખડ 555 મળે ને છકડો, તો છકડામાં બેસીને હોય હેડવા મળે. કેટલા સાધુઓને તમે જોયા છકડા, છકડામાં બેસીને જતો મનકો, કેટલાને જોયા જેને સંસાર છોડી દીધો છે અને પરોપકાર પરમાર્થ માટે, સત્સંગ માટે, બીજાના સુખ માટે, જ્ઞાન વહેંચવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. એમાંથી કેટલા લોકોને તમે છકડામાં બેસીને કે બસમાં બેસીને જતા જોયા. સાહેબ મનહરભાઈ આજે
ગાડી છે ને ફોર વ્હીલ, તો ઘણી વાર છકડા બેસીને જાય છે. એટલે ખાસ યાદ રાખો, આજે છઠ્ઠા શ્લોક સુધી મેં વાત કરી, ભગવાનની નજરમાં આપણે ઢોંગી દંભી નથી બનવું, વિષયોનું રટન વિષયોનું ચિંતન ક્યારેય ના કરશો મિત્રો. અને આજે આખું ભગવદ્ ગીતાનું જ્ઞાન છે 18 અધ્યાયનું, એ ફરી કહું છું, રોજ સાંજે 7 વાગે મારો વિડીયો અપલોડ થશે. બસ મારી એક જ ભાવના છે યાર, કે હું જે સુખને પામ્યો છું, હું જે જ્ઞાન મળ્યું છે મને, જે લઈને આવ્યો છું જ્ઞાન, અને જ્ઞાનના આધારે આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ કરી રહ્યો છું, અંદર જે મને સુખ મળ્યું છે એ આ જ્ઞાન દ્વારા આ મારા બધા જ દર્શકો આ જ્ઞાનને પામે અને શાશ્વત અને સનાતન સુખને પામે, આધિ વ્યાધિ ઉપાધિમાં એ પણ સમાધિનો બધા અનુભવ કરો. અને મનહરભાઈ, માત્ર તમારી કૃપા અને તમારા આશીર્વાદનો ભૂખ્યો છું, પેટ ભરીને મને એવા આશીર્વાદ આપજો કે હું પણ એક એવા સુખને પામું, શાશ્વત સુખને પામું, કે જે સુખ પછી અનંતકાળ સુધી દુઃખનો છાંટોય નથી, એવું સુખ મને પ્રાપ્ત થાય એવા મારા બધા જ દર્શકો અંતરથી મને આશીર્વાદ આપજો. આશીર્વાદનો ભૂખ્યો છું, પૈસો ધન દોલત કશું જ મારે ના જોઈએ, બસ તમારા આશીર્વાદ એ જ મારી મૂડી, એ સિવાય બીજું કશું લેવા હું નથી આવ્યો. આવતીકાલે 7 વાગે મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.